ધોરણ આઠ વિષય વિજ્ઞાન પ્રકરણ તેર ધ્વનિ ભાગ ચાર ભાગ ત્રણની અંદર આપણે વાત કરેલી મનુષ્ય દ્વારા ઉત્પન્ન થતો ધ્વનિ જેની અંદર સ્વરપેટી અને સ્વરતંતુની સમજણ મેળવી હતી તેમજ પુરુષોમાં સ્વરતંતુની લંબાઈ સ્ત્રીઓમાં સ્વરતંતુની લંબાઈ અને બાળકોમાં સ્વર તંતુઓ ઘણા ટૂંકા હોય છે તેની વાત કરેલી જેના કારણે પુરુષો સ્ત્રીઓ અને બાળકોના અવાજ જુદા જુદા હોય છે હવે વાત કરીએ ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે છે તમારાથી થોડે દૂર ઊભા રહેલા તમારા મિત્રને તમે બોલાવો છો ત્યારે તે તમારો અવાજ સાંભળી શકવા સક્ષમ છે તેના સુધી ધ્વનિ કેવી રીતે પહોંચે છે પ્રવૃત્તિ ધાતુને કાચનો એક ગ્લાસ લો એટલે કે ધાતુ અથવા તો કાચનો એક ગ્લાસ લો ખાતરી કરો કે તે કોરો છે તેમાં સેલફોન મૂકી દો તમારા મિત્રને બીજા સેલ સેલફોનથી આ સેલ ફોન પર રીંગ કરવાનું કહો રીંગ ધ્યાનપૂર્વક સાંભળો હવે ગ્લાસની ધાનને તમારા હાથ વડે ઘેરો આકૃતિમાં દર્શાવ્યા મુજબ તમારા મોને તમારા હાથોની વચ્ચેની જગ્યા ઉપર મૂકી દો તમારા મિત્રને ફરીથી સેલ સેલફોન વડે રિંગ કરવા કહો ગ્લાસમાંથી હવા ચૂસતા ચૂસતા ઘંટડી સાંભળો જેમ તમે હવા ચૂસો તેમ અવાજ દુર્લભ થાય છે ગ્લાસને તમારા મોંથી દૂર કરો શું ધ્વનિ ફરીથી મોટો સંભળાય છે તો આપણે જ્યારે ચૂસતા જઈએ છીએ એટલે ગ્લાસમાંથી હવા જેમ જેમ ચૂસતા જઈએ છીએ તેમ તેમ સેલફોનની રીંગનો અવાજ ક્રમશઃ મંદ પડતો જાય છે અને એ જ રીતે જ્યારે ગ્લાસને જેવો આપણા મોંથી દૂર કરવામાં આવે છે તરત જ તેમાં હવા ભરાય છે અને રીંગનો ધ્વનિ પહેલાંના જેવો જ મોટો સાંભળવા લાગે છે તો આના પરથી આપણે કહી શકાય કે ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે છે તો પ્રયોગ લઈ શકીએ આપણે તો પ્રયોગ છે ધ્વનિના પ્રસરણ માટે માધ્યમ જરૂર પડે છે ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે છે તો હેતુ ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે છે સાધન સામગ્રી કાચનો ગ્લાસ અથવા ધાતુનો ગ્લાસ લઈ શકો તો આકૃતિમાં આપણે કાચનો ગ્લાસ બતાવ્યો છે એટલે આપણે સાધન સામગ્રીમાં લખીશું કાચનો ગ્લાસ સેલ સેલફોન પદ્ધતિની શરૂઆત કરીએ સૌપ્રથમ એક કાચનો ગ્લાસ લો બીજો મુદ્દો ખાતરી કરો કે તે કોરો છે ત્રીજો મુદ્દો તેમાં સેલ સેલફોન મૂકો ચોથો મુદ્દો તમારા મિત્રને બીજા સેલ સેલફોનથી આ સેલ ફોન પર રિંગ કરવાનું કહો રિંગ ધ્યાનપૂર્વક સાંભળો એના પછીનો મુદ્દો હવે ગ્લાસની ધારને તમારા હાથ વડે ઘેરો તમારા મોને તમારા હાથોની વચ્ચેની જગ્યા ઉપર મૂકો તમારા મિત્રને ફરીથી રિંગ કરવા કહો ગ્લાસમાંથી હવા ચૂસતા ચૂસતા ઘંટડી સાંભળો એના પછીનો મુદ્દો તમે હવા ચૂસો તેમ અવાજ કેવો સંભળાય છે તેની નોંધ કરો ગ્લાસને તમારા મોતથી દૂર કરો ત્યારે અવાજ કેવો સંભળાય છે તેની નોંધ કરો અવલોકન તો શરૂઆતમાં ગ્લાસમાંનો ફોનની રીંગ મોટી સંભળાય છે બીજો મુદ્દો ગ્લાસમાંની હવા જેમ જેમ ચૂસતા ચૂસતા જઈએ છે તેમ તેમ સેલ સેલફોનની નો અવાજ ક્રમશઃ મંદ પડતો જાય છે કારણ કે ગ્લાસમાંની હવા ચૂસ્તા તેની અંદર હવાની માત્રા ઘટે છે ત્રીજો મુદ્દો ગ્લાસને જેઓ આપણા મોંથી દૂર કરવામાં આવે છે કે તરત જ તેમાં હવા ભરાય છે અને રીંગનો ધ્વનિ પહેલાના જેવો મોટો સાંભળવા લાગે છે નિર્ણય આ પ્રયોગ ઉપરથી કહી શકાય કે ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની જરૂર છે તો એક પ્રયોગ છે ધ્વનિના પ્રસરણ માટે માધ્યમ જરૂરી છે તે સાબિત કરતો પ્રયોગ ત્યારબાદ તમે સમજૂતી વિચારી શકો છો શું એવું શક્ય છે કે ગ્લાસમાં ઘટી રહેલી હવાની માત્રાને રિંગની ઘટેલી પ્રબળતા સાથે કંઈ સંબંધ છે ખરેખર જો તમે ગ્લાસમાંની બધી જ હવાને ચૂસી લેવા સક્ષમ હોત તો ધ્વનિ પૂરેપૂરો બંધ થઈ જાત હકીકતમાં ધ્વનિના પ્રસરણ માટે માધ્યમ જરૂર પડે છે જ્યારે તમે પાત્રમાંની બધી જ હવા દૂર કરો છો ત્યારે તે પાત્રમાં શૂન્યવકાશ છે તેમ કહેવામાં આવે છે તો શૂન્યાવકાશને કારણે ધ્વનિનું પ્રસરણ થતું નથી એટલે કે શૂન્યાવકાશમાં ધ્વનિનું પ્રસરણ થતું નથી તો આ બાબત આપણને જાણવા મળી એટલે કે ધ્વનિના પ્રસરણ માટે માધ્યમ જરૂરી છે તો શૂન્યવકાશમાં ધ્વનિ પ્રસરણ પામતો નથી કારણ આપો તો ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની આવશ્યકતા છે બીજો મુદ્દો માધ્યમ ઘન પ્રવાહી કે વાયુ કોઈ પણ હોઈ શકે ત્રીજો મુદ્દો શૂન્ય અવકાશમાં કોઈ દ્રવ્ય કણો હાજર હોતા નથી ચોથો મુદ્દો તેથી શૂન્યાવકાશમાં ધ્વનિ પ્રસરણ પામતો નથી તો શૂન્ય અવકાશમાં ધ્વનિ પ્રસરણ પામતો નથી તેના કારણની ચર્ચા કરી ફરી એકવાર પહેલો મુદ્દો ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની આવશ્યકતા છે બીજો પોઈન્ટ માધ્યમ ઘન પ્રવાહી કે વાયુ કોઈ પણ હોઈ શકે ત્રીજો પોઈન્ટ શૂન્યાવકાશમાં કોઈ દ્રવ્ય કણો હાજર હોતા નથી છેલ્લો પોઈન્ટ તેથી શૂન્યાવકાશમાં ધ્વનિ પ્રસરણ પામતો નથી શું ધ્વનિ એ પ્રવાહીમાં પ્રસરણ પામી શકે તો પ્રવૃત્તિ તેર પોઈન્ટ આઠ આપણને આપી છે તમને બતાવે છે તે પ્રમાણે તો એક ડોલ કે એક બાથ ટબ લો તેને સ્વચ્છ પાણીથી ભરો એક હાથમાં નાની બેલ એટલે કે ઘંટડી લો પાણીમાં ધ્વનિ ઉત્પન્ન કરવા માટે આ ઘંટણીને લંબાવો તમને બતાવ્યું છે તે પ્રમાણે ઘંટણી બાલદી કે ટબને સ્પર્શે નહીં તેનું ધ્યાન રાખો તમારા કાનને સાવધાનીપૂર્વક પાણીની સપાટી ઉપર રાખો સાવચેતી રાખો કે પાણી તમારા કાનની અંદર પ્રવેશવું જોઈએ નહીં શું તમે ઘંટણીનો ધ્વનિ સાંભળી શકો છો તો હા ઘંટણીનો અવાજ સંભળાય છે શું તે દર્શાવે છે કે ધ્વનિ પ્રવાહીઓમાં પ્રસરણ પામી શકે છે તો હા ઉપરોક્ત અવલોકન ઉપરથી કહી શકાય કે ધ્વનિ પ્રવાહીમાં પ્રસરણ પામે છે તો આ પ્રમાણે ધ્વનિનું પ્રસરણ હવામાં પણ થાય છે સાથે સાથે ધ્વનિનું પ્રસરણ પ્રવાહીમાં પણ જોવા મળે છે તો એક સામાન્ય પ્રયોગ હતો આર્યો વહેલ અને ડોલ્ફિન માછલીઓ પણ પાણી નીચે એકબીજાના સંપર્કમાં રહેતા હશે તો કેવી રીતે તો આ ધ્વનિના માધ્યમ દ્વારા એકબીજાના સંપર્કમાં રહેતા હોય છે ધ્વનિ એ ઘન પદાર્થમાં પણ પ્રસરણ પામી શકે છે તો પ્રવૃત્તિ તેર પોઈન્ટ નવ એક મીટર પટ્ટી કે એક લાંબો ધાતુનો સળિયોલો તેના એક છેડાને તમારા કાન પાસે પકડી રાખો તમને બતાવ્યું છે તે પ્રમાણે તમારા મિત્રને મીટર પટ્ટીના બીજા છેડાને ધીમેથી ઘસવાનું કે ટકોરો મારવાનું કહો જે તમને બતાવ્યું છે તે પ્રમાણે શું તમે ઘસવાનો ધ્વનિ સાંભળી શકો છો તો હા આપણે ઘસવાનો ધ્વનિ સંભળાય છે પોતાની આસપાસ ઊભેલા મિત્રોને પૂછો કે શું તેઓ પણ આ ધ્વનિ સાંભળી શક્યા તો આપણી પાસે ઊભેલા બીજા મિત્રોને આ ધ્વનિ સંભળાતો નથી કારણ કે ધાતુની મીટર પટ્ટીના એક છેડાને હળવેથી ઘસવાથી ઉદ્ભવતો ધ્વનિ મંદ હોય છે હવે તમે પોતાના કાનને લાકડી કે ધાતુના કોઈ લાંબા ટેબલના એક છેડા ઉપર રાખીને તથા પોતાના મિત્રને બીજા છેડા ઉપર ધીમેથી ઘસવાનું કહીને ઉપરની પ્રવૃત્તિ ફરીથી કરો તો તમને બતાવે છે આવી રીતે તો આપણે જોઈશું કે ધ્વનિ લાકડામાં કે ધાતુમાં પ્રસરણ પામી શકે છે વાસ્તવમાં ધ્વનિ કોઈ પણ ઘન પદાર્થમાં પ્રસરણ પામી શકે છે ધ્વનિ કોઈ પણ ઘન પદાર્થમાં પ્રસરણ પામી શકે છે તમે એક મનોરંજક પ્રવૃત્તિ દ્વારા એ દર્શાવી શકો કે ધ્વનિ દોરીમાં પણ પ્રસરણ પામી શકે છે તમે ક્યારે રમકડાનો ટેલિફોન બનાવ્યો છે શું તમે કહી શકો છો કે ધ્વનિ દોરીમાં પણ પ્રસરણ પામી શકે છે તો તમને બતાવી છે આ પ્રમાણે અને રમકડાંનો ટેલિફોન બનાવીને આપણે એ પણ જાણી શકીએ છીએ કે દોરીમાં ધ્વનિ પ્રસરણ પામે છે અત્યાર સુધી આપણે શીખ્યા કે કંપન કરતી વસ્તુઓ ધ્વનિ ઉત્પન્ન કરી શકે છે તથા તે કોઈપણ માધ્યમમાં બધી દિશામાં પ્રસરણ પામી શકે છે તો કંપન કરતી વસ્તુઓ ધ્વનિ ઉત્પન્ન કરી શકીએ છીએ તેની વાત કરી અને કોઈ પણ માધ્યમમાં બધી દિશામાં ધ્વનિ પ્રસરણ પામી શકે છે તેની વાત કરી તો આ ધ્વનિને આપણે કેવી રીતે સા સાંભળીએ છીએ તેની વાત આપણે ભાગ પાંચમાં કરીશું ભાગ ચારમાં જે આપણે અભ્યાસ કર્યો તેના સંદર્ભમાં કેટલાક પ્રશ્નોનો અધિર લઈશું આઠમો સવાલ ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે છે તેનું નિર્દેશન કરતો પ્રયોગ વર્ણવો નવમો સવાલ કારણ આપો શૂન્યવકાશમાં ધ્વનિ પ્રસરણ પામતો નથી ભાગ ચાર પૂરો થયો